નમસ્કાર મિત્રો, આપણે બાળકોનો જે ઉછેર કરતા હોઈએ છીએ ને એમાં આપણે ખૂબ મોટી ભૂલો કરતા હોઈએ છીએ અને આ ભૂલો આપણને ખૂબ મોડી મોડી પાછળથી સમજાતી હોય છે. એટલે બાળ ઉછેર માટેની કેટલીક પદ્ધતિઓ છે, કેટલીક વાતો છે એ આપણને ખરેખર આપણે ઘરે બાળક હોય તો ખાસ ખબર હોવી જોઈએ, ધ્યાને રાખવા જેવી આ બાબત છે. બાળકને આપણે એમ કહીએ પ્રેમ કરવો જોઈએ, પ્રેમ તો કરવો જ જોઈએ બાળકને. બાળક ઉપર પ્રેમની ખૂબ અસર થાય છે, એના અંદરના જે આવેગો ખીલતા હોય છે ને એ આવેગો ઉપર પ્રેમ ખૂબ અસરકારક હોય છે. જે મા બાપ જેને મા બાપ નાનપણથી ગુમાવી દીધા છે આવા બાળકો ખૂબ હિંસક અને ક્રૂર બન્યા છે. એ કદાચ ઈદી ઓમિન હોય, હિટલર હોય, લાદેન હોય, આવા લોકોના તમે જીવન જોજો. અને જે લોકો મહાપુરુષો બન્યા છે એના જીવનમાં પણ જોજો, એને નાનપણના પિતાનો, માનો, આ બધાનો પ્રેમ પ્રાપ્ત થયો હોય છે. એટલે પ્રેમ આપવો બહુ જરૂરી છે બાળકને, નિતાંત પ્રેમ કરવો જોઈએ. પણ સાથે સાથે અત્યારના યુગમાં આપણે જોઈએ છીએ, હું ખૂબ જોતો હોઉં છું, બાળકોને પ્રેમ કરવાની રીત અને આપવાની રીત આપણે જાણતા નથી. આપી દેવું, બધું જ આપી દેવું, ક્યાંય અભાવ ન લાગવા દેવો, છાશ માગે તો દૂધ આપવું, કથેળીમાં રાખવો, હૂંફાળો રાખવો, હુવાળો રાખવો. આવા બાળકોના જીવનમાં, ભવિષ્યમાં એના વ્યક્તિત્વ ઉપર ખરાબ અસર થાય છે. બાળકને અભાવ પણ લાગવો જોઈએ, બાળક ક્યારેક મૂંઝાવવો જોઈએ, સંઘર્ષ પણ લાગવો જોઈએ, એને સાચી હકીકતથી પણ પરિચિત કરવો જોઈએ. માત્ર ફૂલાવે નહીં રાખવાનો, વાહ તું એટલે તું, તું એટલે તું, ફૂલાવવો જોઈએ. એક જાતનું પ્રોત્સાહન છે, પ્રોત્સાહન આપવું જોઈએ. પણ બાળકને એટલો બધો ફૂલાવવાનો જોઈએ કે દડો થઈ જાય અને પછી મોટો થાય ત્યારે વાસ્તવિકતાની ખબર પડે, ત્યારે દડો તૂટે ત્યારે એને પીડા થાય. એટલે બાળકને નાનપણથી જો થોડુંક મેં લખ્યું છે, લખેલું વાંચીશ તો થોડુંક સમજાશે. બાળકને ખૂબ પ્રેમ આપવો, ખૂબ આત્મીય બનાવવું, પરંતુ સાથે સાથે સ્વચ્છંદી અને જિદ્દી ન બની જાય તે પણ ખાસ છું. તે બાળકને તમે આત્યંતિક પ્રેમમાં પોષી પોષીને લગભગ ક્યારેય અને તેની ભૂલ હોય ત્યારે પણ શિક્ષા ન કરો, આવું બાળક મોટું થઈને તંદુરસ્ત નહીં રહી શકે. તેમ તમે વધુ પડતી શિક્ષા કરીને ક્યારેય તેની સ્વતંત્રતાને ખીલવા નહીં દો અને દબાવી દેશો તો પણ આવું બાળક પણ મોટું થઈને તંદુરસ્ત નહીં રહી શકે. બે બેલેન્સ રાખવાની જરૂર છે. આત્યંતિકતા બાળકને બગાડે છે. કોઈ પણ પ્રકારની આત્યંતિકતા, કોઈ પણ પ્રકારની આત્યંતિકતાથી ભલે અત્યારે તેનું ખરાબ પરિણામ ન જોવા મળે, અત્યારે આ બધું જોવા ન મળે, પરંતુ તે ભવિષ્યને નુકસાન કરે છે. આત્યંતિક પ્રેમમાં પોષાય અને છાશ માગે અને દૂધ મળી જાય તેમજ થયેલી ભૂલને કોઈ શિક્ષા નથી મળતી, આવું બાળક મોટું થઈએ કર્તૃત્વ શૂન્ય, ખૂબ જિદ્દી, હતાશાવાદી અને ખૂબ ઓછી સહનશક્તિવાળું બને છે. જો વાંધો ન આવે તો તે ક્રાંતિકારી પણ બને છે. જો બહુ વાંધો ન આવી જાય તો આવું બાળક ક્રાંતિકારી બને, ન બને એવું નહીં, પણ એવી શક્યતાઓ ઓછી છે. ક્રાંતિકારી બને યા વિદ્રોહી પણ બને છે આવું બાળક, જેને બહુ પોષવામાં આવ્યું, બહુ પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય, છાશ માગીને દૂધ આપી દીધું હોય, આવું બાળક હોય ને એ ક્રાંતિકારી ભાગ્ય બને ખરું, વિદ્રોહી બને અને કાં કેવું બને, ઓછી સહનશક્તિવાળું અને જિદ્દીલું બાળક બને છે. આત્મહત્યા કરનારી વ્યક્તિ પણ આ વર્ગમાંથી ન જ હોય છે, એને સહન કરવાની શક્તિ નથી હોતી આનામાં. જ્યારે બાળકમાં આત્યંતિક શિક્ષા, જો આ એનો વિરુદ્ધનું પાસું છે, બાળકમાં આત્યંતિક શિક્ષા, અભાવનું સતત વાતાવરણ અને ઘૃણા અને ઉપેક્ષાનું વાતાવરણ મળે જે બાળકને, આવું બાળક મોટા થઈએ ખૂબ ઓછા આત્મવિશ્વાસવાળું, છતાં સંઘર્ષશાળી, આત્મવિશ્વાસ એનો ઓછો હોય, સંઘર્ષ કરી શકતો એનો એ પ્લસ પોઈન્ટ હોય, પણ આત્મવિશ્વાસ હોતો નથી, એમ એની અંદર કાર્યશક્તિ હોઈ શકે, સમજાય, પણ વિચારશક્તિ કે સંકલ્પ શક્તિ ઓછી હોય. નિષ્ઠુરતા અને ક્રૂર સ્વભાવનું હોય છે આ બાળક. ઈચ્છાશક્તિ રહિત અને ગુલામ જેવું બને છે. એની ઈચ્છાશક્તિ, સંકલ્પ શક્તિ ન હોય, મજૂરી વેતરું કરી શકે પણ પોતે આમ આઈ કેન ડૂ આવો ભાવ એની અંદર નિર્માણ નથી થતો, જેને નાનપણની અંદર અત્યંતિત
શિક્ષા કરવામાં આવી હોય, સજા કરવામાં આવી હોય, કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હોય, આવા બાળકો, પેલા બાળકો કીધા એનાથી વિરુદ્ધના બાળકો. એટલે આ બે બાબતોની વચ્ચે ખૂબ બેલેન્સ રાખવું, તે બંને આત્યંતિકતાઓનું પરિણામ હોય છે. બાળકને પ્રેમ કરવો જ ખૂબ આત્મીય રાખ, પરંતુ તેને ચણાના ઝાડ ઉપર ન ચડાવી રાખવું. આપણે ચણાના ઝાડ ઉપર ચડાવીએ, એમ ફૂલાવીએ અને પછી ફટાકડો કરી દઈએ, આવું ન કરવું. પ્રેમ વગરનું બાળક ખામીયુક્ત બને જ તેમ ખૂબ વધુ પડતો પ્રેમ, પ્રોત્સાહન અને હૂંફ પણ તેને અવાસ્તવિક ભવિષ્ય તરફ દોરી જાય છે. ઘણા બાળકો એકદમ આપણને આમ કેવા લાગે, આપણને ગમે નહીં, જીદીલા અને એકદમ આમ ન ગમે એવા બાળક લાગે, એને આત્યંતિક પ્રેમનું એ પરિણામ છે. માટે બાળકના ઉછેરમાં જબરું બેલેન્સ રાખવું, એટલે કે આપણા પ્રેમ આવેગ પર, ક્રોધના આવેગ પર, આ બંને આવેગો પર અંકુશ રાખી રાખવા. આપણો પોતાનો આવેગ હોય ને, ક્રોધનો આવેગ હોય, બાળક ઉપર ક્યારેક ક્રોધ આવી જાય, એવો ક્રોધ ન આવવો જોઈએ. આપણા આવેગના કારણે એને સજા ન થવી જોઈએ. એને સજા ક્યારે થવી જોઈએ? એના વિકાસ માટે, એના ભણતર માટે, એની શિક્ષા, એમાં એને સજા થવી જોઈએ. આપણો આવેગ આવ્યો, આપણને પિતો કોકે હલાવી દીધો, એટલે આપણે બાળક ઉપર એ ગુસ્સો ઉતરાવી નાખીને, આ ખૂબ ખરાબ. બંને આવેગોને ખૂબ વિવેકપૂર્ણ દાખવવા. સોય ક્યાંક ભાલું ન બની જાય, સોય છે ને એ ક્યાંય ભાલું ન બની જાય એ આપણે જોવાનું, અને ભાલું ક્યાંક સોય ન બની જાય તેનો ખ્યાલ રાખવાનો. યુદ્ધના મેદાનમાં સોય લઈને ન લડી શકાય. આપણે સોય લઈને લડવા ગયા હોય તો ન લડી શકાય. તેમ કપડું સીવવા ભાલું લઈને બેસી જઈએ તો એનાથી કપડું ન સીવાય. શિક્ષા ટાઈમે થોડા નિષ્ઠુર બનવું જોઈએ. આપણે ક્યારેક બાળકની સામે નિષ્ઠુર પણ બનવું જોઈએ, પણ એ નિષ્ઠુરતામાં એનો વિકાસ હોવો જોઈએ, એનું કલ્યાણ હોવું જોઈએ, એની ભલાઈ હોવી જોઈએ. એટલે થોડું નિષ્ઠુર પણ બનવું, પરંતુ તે શિક્ષા સજા નહીં પણ શિક્ષણ હોવી જોઈએ. તે કદી એ ન ભૂલવું, આ વસ્તુ કોઈ દી ન ભૂલવું કે આપણે આ છે ને સજા કરીએ છીએ ને એનું શિક્ષણ છે, એ કદી ન ભૂલવું. આપણો આવેગ વિકૃત યા માનસિક રોગ ન બની જાય એ વાતને ગંભીરતાથી લેવી. એટલે મિત્રો, આપણે ઘણી વખત છે ને આવેગમાં આવી જઈએ છીએ અને બાળકને મારીએ, ખીજાઈએ. આપણી ના તંદુરસ્તી, આપણા માનસિક ના તંદુરસ્તીનું પરિણામ પણ ખરાબ આવે છે. બાળકને એવી રીતનું દબાવવાનું નથી, દબાણમાં રાખવાનું નથી. જે બાળક દબાણમાં રહે છે ને કંઈ નથી કરી શકતું, મોટું થઈને ગમે એવડી શક્તિ ઈશ્વરે એની અંદર પૂરી હોય, પણ સતત દબાણમાં રાખ્યું હોય આ બાળક કાંઈ ન કરી શકે. અને સતત અને સતત એટલી બધી સ્વતંત્રતા આપી દીધી હોય કે આડોશી પાડોશી એનાથી કંટાળી ગયા હોય, આવું વેવલું પણ બાળકને ન કરવું. આ બાળકના ઉછેરની બેલેન્સ શીટ રાખવી જ જોઈએ, તો એ બાળકનું વ્યક્તિત્વ પૂર્ણ બને છે. એ બાળકને ભવિષ્યમાં શું મળવાનું છે, શું મળવું જોઈએ, એનો વિચાર કરીને એને પ્રેમ કરવો, એનો વિચાર કરીને એની શિક્ષા કરવી જોઈએ. જય હિન્દ.